ધરમપુરના તામછડી ગામે પ્લાન્ટેશનના કામમાં કરેલા ભ્રષ્ટાચારમાં ડીએફઓ વાયએસ ઝાલાએ ભ્રષ્ટાચારીઓને નોટિસ પાઠવી તપાસના આદેશ આપ્યા. ધરમપુર તાલુકાના તામછડી ગામે ફોરેસ્ટ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતમાં 3000 જેટલા રોપા રોપવામાં કરવામાં આવેલ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચારના અહેવાલ લાઈવ ન્યૂઝ 24 ચેનલ ઉપર પ્રસિદ્ધ થતાં જ ઉત્તર વન વિભાગના ડીએફઓ વાયએસ ઝાલાએ કોન્ટ્રાક્ટર પાસેથી આ બાબતે ખુલાસો માંગતી નોટિસ આપી છે અને રોપા વાવેતર બાબતની તપાસ જાતે જ હાથ ધરતા લાખો રૂપિયા ખાઈ પડેલા ફોરેસ્ટ વિભાગના અધિકારી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલ તામછડી ગામે ધરમપુર ફોરેસ્ટ વિભાગના ભ્રષ્ટાચારી કર્મચારીઓ દ્વારા મંજૂર થયેલા 3000 જેટલા રોપા રોપવાના બદલે કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગતમાં તેના બિલો મંજૂર કરીને લાખો રૂપિયા ચાઉં કરી લીધા હોવાની ચર્ચાએ ધરમપુર પંથકમાં જોર પકડ્યું હતું, જેના કારણે તેની તપાસનો રેલો આવવાનું ખબર પડતા કેટલાક વન વિભાગના અધિકારીઓની નોકરી જોખમમાં મુકાતા તાત્કાલિક તામછડી ગામે રોપા લાવી 12 જેટલા મજૂરો અને તેમાં પણ 4 જેટલા બાળ મજૂરોને રોપા રોપવામાં કામે લગાડી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગેના અહેવાલ લાઈવ ન્યૂઝ 24 ચેનલ ઉપર પ્રસિદ્ધ થતાં ફોરેસ્ટ વિભાગ અને કોન્ટ્રાક્ટરમાં સોંપો પડી ગયો હતો અને ઉત્તર વન વિભાગના ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર વાયએસ ઝાલાએ કોન્ટ્રાક્ટરને આ બાબતે ખુલાસો માંગતી નોટિસ મોકલી હોવાનું તેમજ રોપાના વાવેતરની તપાસ પોતે જાતે જ કરતા હોવાનું જણાવ્યું હતું. રાજ્ય કક્ષાએથી વર્ષવાઇઝ પ્લાન્ટેશન બાબતમાં જે લક્ષ્યાંકો મળતા હોય છે તે લક્ષ્યાંકોને આધારે એક વર્કિંગ પ્લાનની જોગવાઈ મુજબ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વર્ષવાઇઝ આ કામગીરી કરવામાં આવતી હોય છે. મુખ્યત્વે પ્લાન્ટેશનના ઉપલબ્ધ મોડેલ, ઉપલબ્ધ રોપા અને જે જાતની સંખ્યા પ્રમાણે કામગીરી કરવામાં આવતી હોય છે. વાવેતર કર્યા બાદ વર્ષ દરમિયાન અલગ અલગ સમયે તેનું ગોળકામ, તેનું રક્ષણ, મરી ગયેલા રોપાની જગ્યાએ નવા રોપાનું કેઝ્યુઅલિટી રિપ્લેસમેન્ટ આવી વિવિધ કામગીરી વન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત અલગ અલગ કલ્ચરલ ઓપરેશન કરીને પણ વન વિસ્તારને નવપલ્લિત કરવા માટેના કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે. કોઈ એક પ્લોટ વિશેની માહિતી હાલ તો મારી પાસે ઉપલબ્ધ નથી, પણ હું લાર્જ સ્કેલમાં વાત કરું તો વાવેતર કર્યા બાદ તેનું જાળવણી, તેનું ગોળકામ તથા મરી ગયેલા રોપા ને રિપ્લેસમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. આપના દ્વારા આ વિગત અમારા પર ધ્યાને આવેલી છે. આ બાબતે હું તપાસ કરીને માહિતી ચોક્કસથી જાહેર કરીશ. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.